नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन क्लास में आप सर्वनु हार्दिक स्वागत है। आज ना वीडियो में आप स्टैंडर्ड 8 यूनिट 1 एनो पार्ट 3 जोवाना छे। पार्ट 1 और पार्ट 2 आपणे सौथी पहला जोई गया छे। सौथी पहला जो तमे ए वीडियो न जोया होय तो ए वीडियो जोई लेजो, जेथी करीने तमने हवे पछीना वीडियो छे एने अनुसंधाने समझाता रहे, बराबर छे। तो जो आपणे पार्ट 2 में फास्ट फिंगर फर्स्ट एक जे केबीसी जेवी गेम छे ए आपणे जोई हती के फास्ट फिंगर फर्स्ट में शू छे। तो एमा विकास नामनो एक व्यक्ति छे जे एंकरिंग करे छे स्मार्ट स्टूडेंट ऑफ द स्कूल, एक कॉन्टेस्ट छे स्मित विद्यालयनी, एमा एक आ गेम रमाडवामां आवे छे। अने ए गेमना होस्ट एटले के एंकर छे मिस्टर परमार, जे इंग्लिश टीचर छे ए स्कूलना, बराबर छे। अने एमनी साथे एक लैपटॉप छे जेनुं नाम छे मिस्टर ब्राइट, बराबर। अने आ गेमना तज्ञ एटले के एक्सपर्ट कोण छे तो के एमना स्कूलना प्रिंसिपाल मिस्टर शर्मा, बराबर। अने ए आ गेम में 9 विद्यार्थीओ भाग लेवाना छे, जेवोनी सामे नवे नव विद्यार्थीनी सामे कम्प्यूटर स्क्रीन राखेली छे, जेवी रीते केबीसी में राखेली होय छे ए रीते, बराबर। અને આપણે જોયું હતું કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટનો એક પ્રશ્ન મિસ્ટર પરમાર છે એ બધા જ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકે છે કમ્પ્યુટર સ્ક્રીનમાં, અને દરેક વિદ્યાર્થીને 7 સેકન્ડનો સમય મળે છે, બરાબર। આ તમારે યાદ રાખવાનું છે, કેમ કે આપણને એમસીક્યુમાં પૂછાય છે કેટલી સેકન્ડ મળે છે જવાબ આપવા માટે, તો કે 7 સેકન્ડ, બરાબર। અને આપણે પ્રશ્ન જોયો હતો કે આડાવડા વાક્યને ક્રમમાં ગોઠવી જે ઝડપથી જવાબ આપશે એ સ્માર્ટ સીટ ઉપર બેસી શકશે, બરાબર છે। તો એમાં હવે આપણે આગળ જોઈએ તો મિસ્ટર પરમાર, ઓકે ધ ટાઈમ ઇઝ અપ, તમારો સમય પૂરો થાય છે, લેટ સી, ચાલો જોઈએ હુ ઇઝ ધ ક્વિકેસ્ટ, ક્વિકેસ્ટ એટલે થશે કોણ ઝડપી છે, કોણ સૌથી ઝડપી છે, તો એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ। આ નામ તમારે યાદ રાખવાનું છે, સૌથી ક્વિકેસ્ટ એટલે સૌથી ઝડપથી આન્સર કોણે આપેલો છે, તો કે નંદિતા ગોસાઈએ। સી ટુક ઓનલી 3 સેકન્ડ્સ, માત્ર 3 સેકન્ડમાં એમને આ પ્રશ્નનો જવાબ આપેલો છે। તો બે વસ્તુ આપણે યાદ રાખવાની, કેટલી સેકન્ડમાં જવાબ આપવાનો હતો, તો કે 7 સેકન્ડ, અને કેટલી સેકન્ડમાં નંદિતાએ જવાબ આપ્યો, તો એમાં આવશે 3 સેકન્ડ, એ આપણને એમસીક્યુમાં પૂછાતા હોય છે, બરાબર છે। તો વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ, સ્વાગત છે તારું નંદિતા, અને સ્માર્ટ સીટ ઉપર આવ નંદિતા। ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી, લકી એટલે શું થશે, ભાગ્યશાળી, હું ખૂબ ભાગ્યશાળી છું। મિસ્ટર પરમાર, આર યુ રેડી, શું તું તૈયાર છે, તો નંદિતા, યસ સર, હા સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ, સમથિંગ એટલે કંઈક, હા સર હું તૈયાર છું પણ મારે કંઈક કહેવું છે। મિસ્ટર પરમાર, યા શ્યોર, શ્યોર એટલે થશે ચોક્કસ, ચોક્કસ તું કંઈક કહી શકે છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, તમે જો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને ઇંગ્લિશના 6, 7, 8 ઇંગ્લિશના બધા જ વિડીયો છે એ મળતા રહે, બરાબર છે। તો ચાલો આપણે જોઈએ નંદિતા શું કહે છે તે। સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર, લાસ્ટ યર એટલે ગયા વર્ષે મેં બહુ મહેનત કરી, ટ્રાઈડ હાર્ડ એટલે સખત મહેનત કરી, બટ કુડન્ટ, બટ એટલે પણ, રીચ એટલે પહોંચવું, બહુ મહેનત કરી પણ હું ત્યાં સુધી પહોંચી શકી નહીં। મિસ્ટર પરમાર, રાઈટ, યુ હેવ અ ચાન્સ, હવે તને ચાન્સ મળેલો છે, સાચું એમ, ઓકે, નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ, રૂલ્સ એટલે થશે નિયમો, તો કે ચાલો હવે આપણે નિયમો જોઈ લઈએ। તો આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન, આપણે યાદ રાખવાનું છે કેટલા ક્વેશ્ચન પૂછવાના છે, તો કે 6 ક્વેશ્ચન, હું તમને અહીંયાથી 6 પ્રશ્ન પૂછીશ, ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશીપ, એ પણ યાદ રાખવાનું,
કે દરેક સાચા જવાબે કન્ટેસ્ટન્ટને મળશે ગિફ્ટ, બરાબર આ પણ પ્રશ્નમાં હોય છે. અને જો છ જવાબ સાચા આપે તો એમણે સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ, બરાબર સ્કોલરશિપ એટલે શું થાય, શિષ્યવૃત્તિ. જો છ જવાબ સાચા જવાબ આપે તો એમને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. યુ વિલ ગેટ 200 એવરી મંથ. શિષ્યવૃત્તિમાં શું છે તો કે તેણે દર મહિને 200 રૂપિયા મળશે. હિયર ઇઝ મિસ ટિક ટિક. જેમ કેબીસીમાં પણ ઘડિયાળનું નામ હોય છે એવી રીતે અહીંયા પણ ઘડિયાળનું નામ છે જેનું નામ છે મિસ ટિક ટિક. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ. કેટલી મિનિટ આપશે તો કે 1 મિનિટ તમને આપશે. ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન. પહેલા 3 પ્રશ્નના જવાબ આપવા માટે તમને કેટલો સમય મળશે, 1 મિનિટનો. અને દેર આર 3 હેલ્પલાઇન્સ. તમને અહીંયા 3 હેલ્પલાઇન આપેલી છે પણ યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. એ પણ યાદ રાખવાનું કે હેલ્પલાઇન્સ કેટલી હતી. તો કેટલી હતી હેલ્પલાઇન્સ તો એમાં આવશે 3, પણ કન્ટેસ્ટન્ટ કેટલી યુઝ કરી શકે તો એમાં આવશે 2. એટલે આ પણ કન્ફ્યુઝનવાળો પ્રશ્ન છે, પ્રશ્ન ધ્યાનથી વાંચવાનો. ત્યાર પછી આપણે એમસીક્યુ હોય તો એમસીક્યુનો જવાબ ટીક કરવાનો અને પ્રશ્ન હોય તો પ્રશ્ન લખવાનો. તો ફરીથી કહી દઉં તમને કે કેટલી હેલ્પલાઇન મળશે, 3 હેલ્પલાઇન મળશે પણ તમે કોઈ પણ 2નો ઉપયોગ કરી શકશો. તો રેડી. પહેલી હેલ્પલાઇન છે હેલો હેલ્પ, બરાબર એક્સપર્ટ એડવાઇસ બીજી, અને ત્રીજી છે સ્ટુડન્ટ્સ સપોર્ટ. જેમ કેબીસીમાં પણ આવી રીતે આપણે જુદા જુદા નામની હેલ્પલાઇન હોય છે એવી રીતે આમાં પણ હેલ્પલાઇન આ રીતે આપેલી છે. તો નંદિતા, યસ સર. જી સર. મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે આ. તો પહેલો પ્રશ્ન છે, હુ રોટ ધ પોએમ ગ્રામ માતા. હિયર આર ધ 3 ક્વેશ્ચન્સ. ગ્રામ માતા કવિતા કોને લખેલી છે? ઓપ્શન છે એ કરશનદાસ માણેક, બીજું કલાપી, ત્રીજું ઉમાશંકર જોશી અને ચોથું છે ડી પ્રેમચંદ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ગુજરાતીમાં આ ગ્રામ માતા પોએમ છે એ ભણવામાં આવતી હશે, બરાબર. તો એના કવિ કોણ છે? કલાપી, જેને આપણે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના નામથી ઓળખીએ છે, જે લાઠીના રાજા હતા, બરાબર. એમનું ઉપનામ હતું કલાપી, એમનું પૂરું નામ હતું સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ, બરાબર. એમણે આ ગ્રામ માતા કવિતા લખેલી હતી. હવે આપણે જોશું કે નંદિતા આ પ્રશ્નનો સાચો જવાબ આપી શકે છે કે કેમ, બરાબર છે. એ આપણે આવતા વિડીયોમાં જોશું. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.